લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ વાહનને લગતી કોઈ કામગીરી હોય તેની માટે સરકાર દ્વારા દરેક જિલ્લામાં આરટીઓ કચેરીની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ કચ્છ જિલ્લાની આરટીઓ કચેરી ખાતે કુલ 55ના મહેકમ સામે માત્ર 31 અધિકારીઓ કામ કરી રહ્યા છે. હાલમાં સમગ્ર કચ્છ જિલ્લામાં લગભગ 11 જેટલા ઇન્સ્પેક્ટરો અને 20 જેટલા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરો કામ કરે છે, જેમાં તમામ ચેકપોસ્ટ પર 12 અધિકારીઓ 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત જુનિયર ક્લાર્કની 25 જગ્યાઓ છે, જેમાંથી 11 ક્લાર્ક છે અને સિનિયર ક્લાર્ક 7 છે, જેની સામે માત્ર 3 જ ક્લાર્ક કામગીરી કરી રહ્યા છે. એટલે કે કચ્છ જિલ્લાની આરટીઓ કચેરીમાં હાલ 50%થી પણ ઓછા કર્મચારીઓથી કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટ છેલ્લા 5 વર્ષથી છે, જેના માટે વડી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે, તેવું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા એઆરટીઓ શ્રી નીરવ બક્ષીએ જણાવ્યું હતું. આરટીઓ કચ્છ ભુજ નથી, આ કચ્છ જિલ્લો અમારા હેઠળ આવે છે અને કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ઘણો વિશાળ છે. હાલમાં અત્યારે અમારી જોડે લગભગ ઇન્સ્પેક્ટર કહીએ આઈએમવી તો 11 છે અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કહીએ તો 20 છે. ટોટલ 31નો અમારી જોડે ટેકનિકલ સ્ટાફ છે, જેની અંદર અમારે આરટીઓ કચેરી ભુજ ચલાવવાની છે, ગાંધીધામ કચેરી જે આઈએમવી ઓફિસ છે તે ચલાવવાની છે, અને એ સિવાય જેટલા બી ચેકપોઇન્ટ છે એના પર 12 ઇન્સ્પેક્ટર 24 અવર કાર્યરત હોય છે. તો આ પ્રકારે ટોટલ 31 ઇન્સ્પેક્ટર હાલમાં અત્યારે આરટીઓ કચેરી ખાતે કાર્યરત છે. કુલ મહેકમની વાત કરીએ તો 55નું મહેકમ છે ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરનું, જેની સામે અત્યારે અમારી સામે 31 જણાના ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર હાજર છે. હાલમાં સ્ટાફ કહીએ તો આના સિવાય ઓફિસમાં જે ક્લાર્ક કાર્યરત છે તેમાં જુનિયર ક્લાર્ક કરીએ તો 25નું મહેકમ છે, જેની સામે 11 કાર્યરત છે, અને સિનિયર ક્લાર્ક છે જે 7 છે મહેકમ, એની સામે 3 કાર્યરત છે. હાલમાં આરટીઓ કચેરી ખાતે 50%થી ઓછો સ્ટાફ કાર્યરત છે, જેની વડી કચેરી પર અમે જાણ કરેલી છે અને વડી કચેરી પણ અમારા સંપર્કમાં સતત રહે છે કે જે પ્રમાણે સ્ટાફ અવેલેબિલિટી થાય છે તો એમને પૂરો પાડવા માટે એ પણ મદદરૂપ થશે. સ્ટાફની ઘટ લગભગ છેલ્લા 5-1 વર્ષથી છે, એવી કોઈ મુશ્કેલી મોટા પ્રમાણમાં નથી. જેટલી જ અરજદાર અહીંયા કચેરી ખાતે સેવા માટે આવે છે તમામના કામ સમયસર અમે પૂરા કરીને આપીએ છીએ. એ સિવાય પણ અમુક કામ એવા હોય છે જે કોઈ એરરને લીધે રહી ગયા હોય તો આ તમામ કામ અમે થોડાક સમયની અંદર નિશ્ચિત સમયમાં એ વ્યક્તિને અમારો કોન્ટેક્ટ નંબર પણ આપીને મદદરૂપ થઈ શકાય એવું પ્રયત્ન કરીએ છીએ. હા, એ તો કોઈ બી જગ્યાએ જો પૂરેપૂરો સ્ટાફ પ્લસ એના પર સરપ્લસ સ્ટાફ પણ આપવામાં આવે તો કાર્યક્ષમતા ઘણી વધારી શકાય છે. ક્લાર્કમાં ઘણી વાર જોવા મળે છે કે એ લોકો જોડે વધારે કામગીરીનું ભારણ રહે છે, પણ તમામ ક્લાર્ક એટલા સક્ષમ છે અમારા કે વધારે ભારણ કામનું હોય તો પણ કોઈ પણ શનિ રવિમાં પણ એ લોકો કાર્યરત હોય છે.